92.7 બિગ એફએમ પર તમે જો વિનોદની સાથે નવલા નવલાની શરૂઆત થઈ ચૂકી છે. આપણે માં જગદંબા માં શક્તિના જે આ પર્વની આરાધના કરવાની શરૂ કરી દીધી છે. માતા જગદંબાની આપણે રાસ ગરબાથી આરાધના કરતા હોઈએ છીએ. આ શક્તિનું પર્વ કે જે 9 દિવસ આપણે ઉજવતા હોઈએ છીએ અને 9 દિવસ ખેલૈયાઓ રાસ ગરબાની રમઝટ બોલાવતા હોય છે. રાસ ગરબાની અંદર જો સુંદર કંઠ ભળી જાય તો એ રાસ ગરબાની કંઈક મજા ઓર હોય છે. અને અત્યારે આપણી સાથે જે ગુજરાતનું ગૌરવ કહી શકાય કે જેમણે રાજકોટનું નામ દેશ વિદેશની અંદર રોશન કર્યું છે એવા હેમંત ચૌહાણ સાહેબ આપણી સાથે છે અને 92.7 બિગ એફએમના શ્રોતાઓને જે શુભકામના આપવા જઈ રહ્યા છે. સાહેબ, નવલા નોરતાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે 92.7 બિગ એફએમના જે શ્રોતાઓ છે એમને કઈ રીતે તમે શુભકામના પાઠવશો નવરાત્રિની? બિગ એફએમના શ્રોતાઓને હેમંત ચૌહાણના જય માતાજી. નવરાત્રિનું આગમન થઈ રહ્યું છે. માં જગદંબાના પર્વની ઉજવણીની ઠેર ઠેર તૈયારીઓ થઈ રહી છે ત્યારે 92.7 બિગ એફએમ રેડિયો દ્વારા પણ સુંદર માતાજીનો પ્રચાર અને પ્રસાર થઈ રહ્યો છે અને આવા પર્વની ઉજવણી આપણે ધામધૂમથી ભક્તિમય રીતે કરીએ અને આવા નવલા નોરતામાં આપણે માતાજીના ભક્તિભાવવાળા ગીતો ગાઈએ અને સાંભળીએ. એમાંથી એકાદ ગીત આપને હું સંભળાવું છું. મારી તારા મંદિરિયામાં ઘંટાર વગાજે, મારી તારા મંદિરિયામાં ઘંટાર વગાજે, ઊંચા ઊંચા ડુંગરિયામાં મારી તું બિરાજે, ઊંચા ઊંચા ડુંગરિયામાં માડી તું બિરાજે, મારી તારા મંદિરિયામાં ઘંટાર વગાજે, જય અંબે બોલો અંબે, જગદંબે બોલો અંબે, જય અંબે બોલો અંબે, જગદંબે બોલો બોલો અંબે. જય માતાજી. જય માતાજી. ક્યાં વાત હે. તો સૌ કોઈ 92.7 બિગ એફએમના શ્રોતાઓને નવરાત્રિની ઘણી બધી શુભકામનાઓ. સાંભળતા રહેજો 92.7 બિગ એફએમ. વિનોદની સાથે ગાને જો ભેટ થે ભેટવાની.